જેલમાંથી મુક્ત કર્યાની મિનિટોમાં જ સોનમ વાંગચુકની ફરી ધરપકડ. અનિશ્ચિતકાળ માટે અનશન યથાવત. ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક અને 150 લદાખીઓની મંગળવારે મોડી રાત્રે દિલ્હી પોલીસ દ્વારા મુક્ત કર્યા બાદ ફરીથી ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે પોલીસ સ્ટેશનોએ તેમનું અનિશ્ચિતકાળ માટે અનશન ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાંગચુક અને અન્ય કસ્ટડીમાં લેવાયેલા લદાખીઓને મંગળવારે રાત્રે જવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તે દિલ્હીના મધ્ય ભાગ તરફ માર્ચ કરવા પર અડગ હતા, તેથી તેમની ફરીથી ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે જાણકારી આપતા કહ્યું કે વાંગચુકને અન્ય લોકોની સાથે બવાના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્યને નરેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અલીપુર અને કંઝાવલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. વાંચુક અને તેમની સાથે આવેલા લોકોને દિલ્હી પોલીસે સોમવાર રાતે સિંધુ સરહદ પર મનાઈ હુકમનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કસ્ટડીમાં લેવાયા હતા, જ્યારે તેમને પોતાની માંગો પર દબાણ બનાવવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે એક મહિના પહેલા લેહથી શરૂ થયેલી દિલ્હી ચલો પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આનું આયોજન લે એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કારગિલ ડેમોક્રેટિક અલાયન્સની સાથે છેલ્લા 4 વર્ષોથી લદાખને રાજ્યનો દરજ્જો આપવા બંધારણની 6ઠી યાદીમાં સામેલ કરવા અને અન્ય માર્ગો માટે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રદર્શનકારી જૂથના એક પ્રતિનિધિએ મંગળવારે કહ્યું કે જે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તે અનિશ્ચિતકાળ અનશન પર ચાલ્યા ગયા છે. જો દિલ્હી પોલીસ તેમને બુધવારે ગાંધી સ્મૃતિ જવાની પરવાનગી નહીં આપે તો તે મુક્ત થયા બાદ પણ પોલીસ સ્ટેશનો પર બેસેલા રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.